નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ધરતીપુત્રમાં. કપાસ પકવતા ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, વિદેશી રૂ વાયદાઓની અંદર તેજીના પગલે મિત્રો ગામડે બેઠા કપાસના ભાવની અંદર મોટો ઉછાળો છે તે જોવા મળ્યો છે. તો દિવાળી સુધી કપાસ બજાર કેવી રહેશે, કપાસ રાખવો કે વેચી નાખવો, તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયાની અંદર જોઈશું. તો વિડીયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને મિત્રો કપાસની અંદર મણે 30 રૂપિયાથી કરીને 50 રૂપિયાનો ઉછાળો છે તે જોવા મળ્યો છે. આમ સૌરાષ્ટ્રની અંદર નવા સુપર કપાસના ભાવ છે તે 1750 રૂપિયાથી લઈને 1800 રૂપિયા બોલાયા છે. તો એવરેજ કપાસના ભાવ પણ 1700 રૂપિયાથી કરીને 1750 રૂપિયા સુધી બોલાયા છે. તો સી ગ્રેડના કપાસના ભાવ પણ 1550 રૂપિયાથી કરીને 1700 રૂપિયા આજુબાજુ બોલાયા છે. આમ શરદ પૂનમથી જીનોસોના મુહૂર્તના કામકાજો શરૂ થયા છે. આમ કાચા કપાસની માર્કેટ વધતી અને ડિમાન્ડ વચ્ચે ભાવની અંદર મણે 50 રૂપિયાનો ઉછાળો છે તે છેલ્લા 2-3 દિવસની અંદર જોવા મળ્યો છે. ખાસ કરીને મિત્રો ટોચના માર્કેટ મથકોની અંદર પણ કપાસની આવક વધીને 2-2 લાખ મણ આજુબાજુ જોવા મળી છે. ખાસ કરીને મિત્રો મહારાષ્ટ્રમાંથી કપાસની 20-25 ગાડીઓની આવક નોંધાઈ હતી, તો સૌરાષ્ટ્રમાંથી 30-35% અને મહારાષ્ટ્રમાંથી 65-70% હવા આવી રહી છે. ખાસ કરીને મિત્રો સારી ક્વોલિટીવાળા કપાસની ખૂબ જ અછત જોવા મળી રહી છે. આ મહારાષ્ટ્ર લાઇનમાં પણ વરસાદને પગલે કપાસની ખૂબ જ મોટી અછત જોવા મળી રહી છે. આ મહારાષ્ટ્રમાંથી ઉત્તમ ક્વોલિટીવાળો કપાસ છે તે આવવાનો બંધ થઈ ગયો છે. ખાસ કરીને મિત્રો હવે બજારોની અંદર ઉત્તમ ક્વોલિટીવાળો કપાસ છે તે દિવાળી બાદ જ જોવા મળશે. કેમકે મિત્રો મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડતા જ કપાસની અંદર ભેજવાળું વાતાવરણ છે તે ખૂબ જ જોવા મળ્યું છે. એટલે કે મિત્રો કપાસની અંદર 50%થી કરીને 70% સુધીની હવા આવી રહી છે. ત્યારે મિત્રો ખાસ કરીને મિત્રો ગાડીના કામકાજ પ્રમાણે પ્રતિ મણના ભાવ છે તે કપાસના 1600 રૂપિયાથી કરીને 1700 રૂપિયા આજુબાજુ બોલાયા હતા. મહારાષ્ટ્રથી આવતો કપાસ છે તે ખપી જતો અને ક્વોલિટી નબળી હોવા છતાં ડિમાન્ડ વચ્ચે આજે મણે 30 રૂપિયાનો સુધારો છે તે જોવા મળ્યો હતો. ખાસ કરીને મિત્રો 70% હવાવાળા કપાસના ઉતારા પણ 32-33 સુધીના આવે છે. જ્યારે ઝાલાવાડ પંથકના બ્રોકરોના મતે લોકલ જીને પહોંચેલા કપાસના ભાવ છે તે 1800 રૂપિયા સુધીના વેપારો થયા હતા. તો બીજી તરફ મિત્રો બજારમાં એવી પણ ચર્ચા છે કે મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા નવેમ્બર ડિસેમ્બરની અંદર ડિલિવરીના શરતે રૂની ગાસડીના ભાવ છે તે 61,000થી કરીને 63,000ના ભાવે ફોરવર્ડ અને સોદા થયા છે. આમ કોટન નિષ્ણાંતો સૌરાષ્ટ્રની અંદર કપાસનું વાવેતર છે તે 12-15% વધશે અને ઉતારા છે તે 15-17% વધવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આમ ગુજરાતની અંદર કપાસની 80%થી વધુ વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે. જોકે સૌરાષ્ટ્રની અંદર પાછોતરા વરસાદને કારણે એકંદરે પાકની અંદર 30% નુકસાન થયું તેવું મનાય છે, તો 70% કપાસને ફાયદો થયો તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ વર્ષે ગુજરાતની અંદર કપાસનું વાવેતર વધ્યું હોવાનો અંદાજ છે. હાલની પરિસ્થિતિ જોતાં પ્રતિ હેક્ટરે ઉતારા 15-17% વધવાની ધારણા છે. આમ કપાસની અંદર ઊભા ક્રોપની અંદર હાલ કોઈ પણ રોગની ફરિયાદ નથી અને ગુલાબી ઈયળની મોટી સમસ્યા સામે આવી નથી. તેને પગલે મિત્રો કૃષિ નિષ્ણાંતો વેપારી બ્રોકર્સો અને જીનર્સો એવો અંદાજ લગાવી રહ્યા છે કે દિવાળી સુધી કપાસની આવક છે તે ધીમી ગતિએ જોવા મળશે, પરંતુ દિવાળી બાદ કપાસની આવક છે તે ખૂબ જ પૂર જોશની અંદર જોવા મળશે. ખાસ કરીને મિત્રો આ વર્ષે કપાસ છે તે સુપર ક્વોલિટીવાળો જાજો જોવા મળશે. તેને પગલે મિત્રો કપાસના ભાવ પણ ધીમી ગતિએ સુધરતા જોવા મળશે. ખાસ કરીને મિત્રો આ વર્ષે સારી ક્વોલિટીવાળા કપાસના ભાવ છે તે ખૂબ જ મોટા પણ રહેશે. આમ કપાસની ખૂબ જ મોટી અછત રહેવાની છે. આમ સુપર ક્વોલિટીવાળા કપાસના ભાવ છે તે દિવાળી સુધીમાં 2000 રૂપિયા આજુબાજુ પણ બોલાવવાની શક્યતા રહેશે. ખાસ કરીને મિત્રો જે રીતે કપાસની ધીમી ધીમી આવક જોવા મળશે તે રીતે કપાસના ભાવની અંદર પણ ધીમી ગતિએ સુધારો છે તે જોવા મળશે. તો મિત્રો આ વિડીયોની અંદર આટલો જ. જય હિન્દ.